નમસ્કાર મિત્રો હું અજય કોકડિયા યુનિવર્સલ એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો તમે જાણો છો કે હાલ બધી જે પરીક્ષાઓ આવે છે અને એની અંદર જે વિજ્ઞાન આવે છે ને એ મગજના ખૂટા છટકાવી નાખે છે બરાબર તો ક્યાંક ને ક્યાંક બધા લોકોનું એવું માનવું છે બધા લોકો જે પેપર વિશેના નિષ્ણાતો વિચારે છે એ એમ કહે છે કે ભાઈ જીસીઆરટી ને એનસીઆરટી કરો એટલે લગભગ બધું એમાંથી જ આવે છે બરાબર તો મારું એવું માનવું છે કે બધા લોકો કહે છે અને આપણે બધા એની બાબતોને ધ્યાને રાખવું છે અને આપણે જીસીઆરટીનો સંપૂર્ણ કોન્સેપ્ટ છે એ ક્લિયર કરાવો છે બરાબર ને કે ધોરણ છથી લઈને બાર સુધીના વિજ્ઞાનના જે કંઈ પણ પ્રશ્નો છે ઇમ્પોર્ટન્ટ જે કન્ટેન્ટમાંથી બનતા હોય એ આપણે તમારી સમક્ષ રજૂ કરવાના છીએ તો પહેલાં તો પહેલાં પહેલાં એવું શક્ય બનશે કે આજે ધોરણ છ છે તો ધોરણ છનું પહેલું સેમેસ્ટર એટલે કે પહેલા સેમેસ્ટરની આખી ચોપડી ના જે કાંઈ પણ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ હોય આપણે લઈ લીધા છે આવી રીતે ધીમે ધીમે આગળ આવ્યા જાશું છઠ્ઠું લેશું પછી છઠ્ઠાનું બીજું સેમેસ્ટર પછી સાતમું પછી સાતમાનું બીજું સેમેસ્ટર પછી આઠમું પછી આઠમાનું બીજું સેમેસ્ટર પછી નવમું દસમું અગિયારમું બારમું આવી રીતે બાર ધોરણ સુધીનું તમને વિજ્ઞાન આપવાના છીએ વચ્ચે વચ્ચે આપણી જે બીજી સિરીઝ ચાલુ છે એ ચાલુ જ રહેશે પણ વચ્ચે વચ્ચે આના વિડીયો હું ક્યારેક મૂકતો રહેશ કારણ કે આ વિડીયો થોડાક લાંબા થતા હોય છે એટલે ટાઈમ કાઢવો થોડોક અઘરો થતો હોય છે બરાબર તો નવા હોય લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે શરૂ કરી દઈએ આજનું ચેપ્ટર નંબર વન ચુંબકની શોધ કયા મિત્રો ચુંબકની શોધ થઈ હતી તો ખીલી ને આકર્ષે તો કાચને આકર્ષે નહીં બરોબર ગજીયા ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે બરોબર તો આવી રીતે લંબઘન પટ્ટી જેવા આકારનો હોય તો એક આ હોય હોય એક આ એટલે બે ચુંબકીય ધ્રુવો હોય છે બે અસમાન ધ્રુવોને નજીક લાવતા શું થાય તો આકર્ષણ થાય છે ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય અથવા બંને એકબીજાથી દૂર જાય અને બે અસમાન ધ્રુવો હોય ત્યારે એની વચ્ચે આકર્ષણ થાય એટલે અસમાન હોય તો આકર્ષણ થાય સમાન હોય તો આકર્ષણ થતું નથી એટલે કે અપાકર્ષણ થાય છે ગજીયા ચુંબકનો આકાર કેવો હોય છે તો લમઘન પટ્ટી જેવો હોય છે મેં તને હજી હમણાં જ કહી દીધું બરાબર પછી નીચેનામાંથી કઈ પટ્ટીમાંથી કૃત્રિમ ચુંબક બનાવી શકાય છે તો લોખંડની પટ્ટીનો ઉપયોગ કરો એમાંથી તમે કૃત્રિમ ચુંબક બનાવવા ઈચ્છતા હોય તો તમે બનાવી શકો છો પછી ચુંબકનો ઉત્તર ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર વપરાય છે તો નોર્થ એટલે આપણે ઉત્તર કહીએ છીએ તો એન અંગ્રેજી મૂળાક્ષરનો ઉપયોગ થાય છે નોર્થ એટલે ઉત્તર બરોબર અને એનો જ એન વર્ડ છે એ લેવામાં આવેલો છે તો એમાં કંઈ નવું નથી

છે તો એસ એસ એટલે કે સાઉથ સાઉથ એટલે દક્ષિણ નોર્થ એટલે ઉત્તર તો નોર્થ અને સાઉથ બરાબર એટલે કે એન અને એસ મૂળાક્ષર છે એ ચુંબકની અંદર વાપરવામાં આવતા જોવા મળે છે પછી ગજીયા ચુંબકનું અસરકારક ચુંબકત્વ કયા ભાગમાં વધુ જોવા મળે તો કોઈ પણ ચુંબક હોય એ ચુંબકનું ચુંબકત્વ છે એના ધ્રુવો આગળ જ એઝ ઓલવેઝ સૌથી વધારે જોવા મળે છે પછી નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષિત થતી નથી તો નિકલ આકર્ષિત થાય કોબાડ થાય લોખંડ થાય પણ એલ્યુમિનિયમ છે એ આકર્ષિત થતી નથી કારણ કે એલ્યુમિનિયમ પ્યોર એલ્યુમિનિયમ હોય એની અંદર આયરન એટલે કે લોખંડનો હિસ્સો નથી હોતો અને જેમાં લોખંડ ન હોય એ આકર્ષિત થાય નહીં એટલે તો આપણે એલ્યુમિનિયમને કાટ લાગતો નથી પણ પ્યોર એલ્યુમિનિયમ હોય તો કાટ ન લાગે બાકી તો કાટ લાગી જાય નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે પથ્થરને તો કે નો આકર્ષે પેન્સિલને નો આકર્ષે પ્લાસ્ટિકને નો આકર્ષે તો ખીલીને એલા ખીલીને તો આકર્ષે ને બરાબર તમને એમ થતો હોય સાહેબ આવા પ્રશ્નો પૂછે પણ આવાય પૂછાયેલા છે ભૂતકાળના તમે પેપર ખોલી અને જોઈ શકો છો બે ચુંબકના સમાન ધ્રુવોને નજીક લાવતા શું થાય તો કે ભાઈ અપાકર્ષણ થાય અપાકર્ષણ થાય એટલે શું થાય બંને એકબીજાથી દૂર થાય તો બે બે જવાબ આવે બે સાચું જ પડે બરાબર પણ બે ઓપ્શનમાં મૂકે નહીં ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય તો ઉત્તર ધ્રુવ છે એ ઉત્તર દિશામાં સ્થિર થાય છે પ્રશ્ન એમ પૂછે ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતા તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય તો દક્ષિણ ધ્રુવ છે એ દક્ષિણમાં સ્થિર થાય ઉત્તર ધ્રુવ છે એ ઉત્તરની અંદર સ્થિર થાય છે કયો સજીવ પ્રચલન કરતો નથી પ્રચલન એટલે કે ચાલવું નીચેનામાંથી કયો સજીવ ચાલી ન શકે તો સાપ ચાલી શકે એટલે હા ગાય ચાલી શકે હા મચ્છર ચાલી શકે એ તો ચાલીને ઉડી બેય કરી શકે બરોબર છે તો મિત્રો જવાબ આવશે બારમાસીનો એ પ્રચલન કરી શકતો નથી એટલે કે ચાલી શકતો નથી પ્રશ્ન સેલો જોઈએ પણ જો એમાં પ્રશ્ન જે મુખ્ય પોઈન્ટ હોય આ પ્રચલન શબ્દ છે એ મુખ્ય પોઈન્ટ છે જો તમે પ્રચલન એટલે શું ખબર હોય એટલે તમે જવાબ ઇઝીલી આપી શકો કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે તો પોયણી અથવા પોયણાના ફૂલો છે એ માત્રને માત્ર રાતે જ ખીલે છે અને સૂર્યમુખી તો કે ભાઈ સૂરજ જે બાજુ હોય એ બાજુ પોતાનું મુખ રાખે છે ગુલાબ તો કે ભાઈ એ વેલેન્ટાઇન ડે ઉપર ઉપયોગ આવે બાકી જનરલી ઉપયોગ કરતા નથી યુવાનો અને લજામણીના છોડ તો કે સ્પર્શાનું વર્તન ધરાવે છે એટલે કે તમે એને સ્પર્શ કરો એટલે બીડાઈ જાય છે બરાબર છે નીચેના પૈકી એક કયું નિર્જીવ છે ફાફડો થોર તો કે વનસ્પતિ સજીવ હોય પતંગિયું તો સજીવ હોય માછલી સજીવ હોય તો કે આગબોટ નિર્જીવ કહેવાય બરોબર આવા પ્રશ્નો ભૂતકાળની અંદર પૂછાતા હતા બરોબર ચૂનાનું નીતર્યું પાણી દૂધિયા રંગનું શા કારણે થઈ જાય છે તો કે કાર્બન ડાયોક્સાઇડના વાયુના કારણે એ ચૂનાનું નીતર્યું પાણી છે એ દૂધિયું થઈ જાય છે બરોબર એટલે કે દૂધિયા રંગનું થઈ જાય છે કઈ વનસ્પતિના પર્ણો સ્પર્શ પ્રત્યે સંવેદના અનુભવે છે તો લજામણી છે બરોબર એના પરણો છે એ સ્પર્શ પ્રત્યે સંવેદના અનુભવે એટલે કોઈ અડે એટલે બીડાઈ જાય બરોબર એટલે નીચેના પૈકી ક્યુ સજીવ છે વાદળ નો કહેવાય આગાડી ન કહેવાય વિમાન ન કહેવાય લજામણીનો છોડ વનસ્પતિએ સજીવ છે એવું આપણા જગદીશ ચંદ્ર બોઝે કીધું હતું અને વનસ્પતિ ઉપર સંગીતની અસર થાય છે આવું પણ આપણા જગદીશ ચંદ્ર બોઝે જ કહ્યું હતું પછી વનસ્પતિ જો આવી ગયો ને વનસ્પતિ ઉપર સંગીતની અસર થાય છે આ ક્યાં વૈજ્ઞાનિકે કહેલું તો કે જગદીશ ચંદ્ર બોઝે કીધેલું હતું ભારતનું ગૌરવ હતું હવે યાદ રાખવા પડે આ ન્યૂટન તો કે ભાઈ ન્યૂટને તો ગતિના નિયમ આપ્યો તો જેમ્સ વોટ બરાબર તો એને વરાળ યંત્રની શોધ કરી હતી પછી કઈ વનસ્પતિનું ફૂલ સાંજ પડતા ઝૂકી જાય છે બરાબર સાંજ પડે એટલે સૂર્ય છે એ અસ્ત થઈ જાય છે એટલે સૂર્યમુખી છે એ સૂર્ય હોય એ બાજુ જ પોતાનો મુખ રાખે ન ફરતું હોય પણ સાંજ થઈ જાય એટલે સૂર્ય અસ્ત થઈ જાય એટલે સૂર્યમુખી પોતાનું મોઢું નીચું કરી લે કે ભાઈ સૂર્ય તો ગયો નારાજ થઈ જાય બરાબર તો સૂર્યમુખી છે એ સાંજ પડતા ઝૂકી જાય છે આ રાત છે એ પણ રાતે જ ખીલી ઉઠતી હોય છે બરાબર એટલે જ એનું નામ રાતની રાણી છે બરાબર છે ચાલો નીચેના પૈકી ક્યુ સજીવ નથી તો અળસિયું છે સજીવ છે હા છે પતંગિયું સજીવ છે હા છે માખી છે એ સજીવ છે હા છે પતંગી સજીવ કહેવાય ન કહેવાય ભલે ઉડે ખરી બરાબર પણ એને સજીવ કહેવાય નહીં બરાબર ઘણા લોકો એમ વિચારે એ ઉડે છે બરાબર તો એવું ન ચાલે પ્રાણી અને વનસ્પતિ વચ્ચેનો મુખ્ય તફાવત નીચેનામાંથી કયા લક્ષણો હોય છે તો કે શ્વસન તો કે ભાઈ શ્વસન પ્રાણી કરે વનસ્પતિ કરે સંવેદના તો કે એ પણ અનુભવે છે પ્રજનન તો કે પ્રાણીઓ એટલે મનુષ્ય હોય કે કોઈ પણ પ્રાણીઓ પણ કરે છે અને વનસ્પતિમાં પણ પ્રજનન થાય છે તો પ્રચલન એટલે કે ચાલવું પ્રાણીઓ ચાલે છે શું વનસ્પતિ ચાલે કે ભાઈ ચાલો આપણે રાજકોટમાં નથી ગમતું આપણે વયા જઈએ બીજે ગામ તો એ રીતે ચાલી શકતા નથી એટલે આપણો જવાબ આવશે પ્રચલન એનો મુખ્ય તફાવત છે દેડકો નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવે તો કે શ્વસન પ્રચલન સંવેદના આ ત્રણે ત્રણ લાક્ષણિકતાઓ ધરાવે છે કારણ કે સજીવ છે આસો પાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી તો શ્વસન તો કરે જ તે પ્રચલન ન કરે આસો પાલવનું ઝાડ હાલીન વયું ન જાય કે આપણને એને જ ગમતું તાલુ બીજો વહાય છે એવું ન બને બરાબર પ્રજનન તો કરે જ છે અને સંવેદના પણ અનુભવે છે તો આપણો જવાબ શું આવશે ઓપ્શન બી સૂર્યમુખનું ફૂલ કઈ રીતે સંવેદના દર્શાવે છે તો કે તે સૂર્યની તરફ પોતાનું મુખ રાખે બરોબર એટલે સૂર્ય તરફ રહે એ રીતે એ પોતાની સંવેદના દર્શાવે છે કે મતલબ કે એને કોઈ પણ વસ્તુ ફીલ થાય છે સૂર્યનો તડકો ફીલ થતો હોય એટલે સૂર્ય તરફ જોતું હશે એટલે અનુભવે છે વનસ્પતિ શ્વસનનું અંગ ક્યુ છે એટલે કે વનસ્પતિ શ્વાસ તેના દ્વારા લે હાવ દેશી ભાષામાં કહી તો કે પાંદડા દ્વારા શેના દ્વારા પાંદડા દ્વારા એને આપણે વિજ્ઞાનની ભાષામાં પર્ણ કહેવાનું બરોબર પર્ણ કહેવામાં આવે છે પુસ્તક નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવે પ્રચલન કરે ના પુસ્તક હાલી ન જાય પુસ્તક શ્વાસ લે ના ન લે હલનચલન કરે ના ઈ ન કરે આપણે એને હલનચલન કરાવવું પડે તો મિત્રો આમાંથી એક પણ પ્રચલન નહીં અને શ્વસન નહીં આમાંથી એક પણ લાક્ષણિકતા છે એ પુસ્તકની નથી પુસ્તક આવું કઈ ન કરી શકે બરાબર છે ચાલો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે તે દ્રાવણને શું કહેવામાં આવે છે છે તો એને એસિડ કહેવામાં આવે જ્યારે લાલ પત્રને સપત્ર બનાવે તો એને બેજ કહેવામાં આવે છે અને સાર છે એ તટસ્થ હોય છે બરાબર એ લાલ ભૂરું એનાથી કંઈ ફેરત ન પણ આપણે ભાઈ એક બાજુ નહીં બરોબર તો એ સાર કહેવાય એને નીચેના પૈકી કયો પદાર્થ સાર છે પરંતુ તટસ્થ પદાર્થ નથી બરાબર તો ધોવાનો સોડા જવાબ આવશે મીઠું પણ સાર છે પણ એ તટસ્થ છે શું છે મીઠું છે એક સાર તો છે જ ને પણ એ તટસ્થ છે અહીં એમ પૂછ્યું છે કે ક્ષાર હોવો જોઈએ પણ તટસ્થ હોવું જોઈએ નહીં તો જવાબ શું આવશે ધોવાનો સોડા સખત પાણીને નરમ બનાવવા કેવો પદાર્થ વપરાય છે તો ધોવાના સોડાનો ઉપયોગ કરવામાં આવે છે તટસ્થિકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોલ થેલીન દ્રાવણનું કાર્ય શું હોય છે તો કે એનો ઉપયોગ સૂચક તરીકે કરવામાં આવે છે નીચેનામાંથી બેજનો ગુણધર્મ કયો નથી તો તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો એ તો સાચું છે સ્વાદે ખાટા હોય એસિડ સ્વાદે ખાટા હોય છે એટલે આ ખોટું છે તે સ્પર્શે ચીકણા હોય છે તો એ સાચું છે અને તે સ્વાદે તુરા હોય છે એ સાચું છે તો આપણો જવાબ આવશે ઓપ્શન બી સ્વાદે ખાટા તો એસિડ હોય છે પછી એસિડિટીની દવામાં સાનો ઉપયોગ થાય તો કે ખાવાના સોડાનો ઉપયોગ થાય છે આપણે ક્લાસ થ્રીમાં ઘણી વાર પ્રશ્ન પૂછાયેલો છે અભયને એસિડિટી થાય છે તો એ નીચેનામાંથી શેનું સેવન કરશે તો ખાવાના સોડાનું સેવન કરશે આ પ્રશ્ન પૂછાયેલો છે ઘણી બધી વાર બરાબર નીચેના પૈકી ક્યુ એસિડનું દ્રાવણ છે

તો જવાબ આવશે ખાંડ ખાંડ છે એ તટસ્થ છે પણ એક ક્ષારમાં એની ગણતરી થતી નથી તટસ્થિકરણની પ્રક્રિયામાં શું બને છે તો ક્ષાર અને પાણી એમાંથી છૂટું પડે છે બે જ ના દ્રાવણ સાથે કયો રંગ આપે છે તો ગુલાબી રંગ આપે છે બરાબર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ નીચેના પૈકી કયો ક્ષાર છે તો મીઠું છે એ ક્ષાર છે સોડિયમ ક્લોરાઇડ સંઘના શું છે એને સી એલ પછી નીચેના પૈકી કયું તટસ્થ દ્રાવણ છે તો ખાંડનું દ્રાવણ છે એ તટસ્થ દ્રાવણ છે કોષ્ટિક સોડા શું છે તો કે ભાઈ એક પ્રકારનું બેજ છે નીચેના પૈકી કયું એસિડનું દ્રાવણ નથી બરોબર તો લીંબુ ખાટું હોય આંબલીનું દ્રાવણ તો કે એ ખાટું હોય એટલે એસિડ છે ટમેટા તો એ ટમેટા ખાટા હોય બરોબર તો એ ત્રણેયની અંદર એસિડ જોવા મળે છે જ્યારે સાબુના દ્રાવણની અંદર એસિડ આવતું નથી એટલે જવાબ આવશે સાબુનું દ્રાવણ એસિડના દ્રાવણમાં ફીનોલ્ફથેલીનના બે ત્રણ ટીપા નાખતા તો કેવા રંગનું બની જાય છે તો કે રંગ વિહીન બની જાય છે કોઈ રંગ રહેતો નથી સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ફીનોલ્ફથેલીનના બે ત્રણ ટીપા નાખવામાં આવે તો કેવો રંગ બને તો ગુલાબી રંગનું બની જાય છે બરાબર આવા પ્રશ્ન જો બેઠો પૂછો હોય ને તો છઠ્ઠા સાતમામાંથી જોઈએ પણ હારો આપને ન આવડે બરાબર કારણ કે તકલીફ થાય લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે તો લીંબુનો રસ કેવો હોય ખાટો હોય તો ખાટા હોય એમાં શું હોય એસિડ હોય બરાબર નીચેના પૈકી કયું ભેજનું દ્રાવણ છે તો ધોવાનો સોડાનું દ્રાવણ છે એ ભેજનું દ્રાવણ છે આ મીઠું છે તો ક્ષારનું દ્રાવણ છે લીંબુ તો ખાટું હોય એટલે એસિડ આવે બરાબર આ ગ્લુકોઝ છે એ ખાંડમાંથી એટલે કે તો તટસ્થ કહેવાય બરાબર પણ આપણે તો અહીં ઓપ્શન એક જ જોવાનું તો ધોવાનું સોડાનું દ્રાવણ છે એ ભેજનું દ્રાવણ છે હળદર પત્ર સાબુના દ્રાવણ સાથે કેવો રંગ આપે છે તો લાલ રંગ આપે છે બરાબર તમે હળદર છે હળદરને લઈ અને તમે સાબુનું દ્રાવણ અથવા આપણે જે ઘરે પાવડર હોય ને બરાબર તમે જોજો આપણા તમારા મમ્મી હશે એ ઘરેલા એને જે ઘરેણા પહેરા હોય એને સાફ કરવા માટે થોડોક પાવડર લેશે અને એની અંદર હળદર નાખશે અને પછી એના જે પહેરેલા બુટિયા હોય ચેન હોય એ બધું એમાં નાખશે એટલે છે ને એકદમ સ્વચ્છ થઈ જશે બરાબર એનો કલર જોજો એ લાલ કલર જેવું થઈ જશે અને એકવાર નકર ન હોય તમારા મમ્મીને પૂછજો તો એ તમને કહેશે કારણ કે એમને કરેલો જ હશે બરાબર તીલા એક વાડકામાં પલાળીને રાખેલા બીજમાંથી બીજ લઈ અને હાથ વડે દબાવે અને તેની બે ફાળ થઈ જાય તો એને ક્યુ બીજ કહેવાય તો એને દ્વિદળી બીજ કહેવાય અને એની બે ફાળ થઈ જતી હોય એને દ્વિદળી તો દ્વિદળી મોસ્ટ ઓફ કેને કહેવાય એક તો હાઉ સાદી સિમ્પલ ભાષા કે જેની દાળ બનતી હોય એનો એક સામાન્ય રીતે દ્વિદળીમાં તમે સમાવેશ કરી શકો દાખલા તરીકે ચણા છે તો ચણાની દાળ મગ છે તો મગની દાળ અડદ છે તો અડદની દાળ તો એને તમે દ્વિદળી કહી શકો એ ઉપરાંત આપણે સાદી ભાષામાં કહીએ તો જેની બે ફાળ થતી હોવી જોઈએ ઘઉંની ઉપર દસ્તો મારો તો ઘઉંનો ભૂકો થઈ જાય એટલે ઘઉં નો આવે એવી રીતે જુવારના ન પડે મકાઈની ન પડે મગફળીની બે ફાળ થાય બરાબર આપણે સીંગ ફાડા બધા મસાલાવાળા ખાતા જઈશીએ એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી બીજનો ફેલાવો કરવા માટે નીચેના પૈકી ક્યુ પરિબળ જરૂરી નથી તો અમુક બીજનો ફેલાવો પવનથી થાય અમુક પક્ષીઓ કરે અમુક પાણી કરે ગરમીની કોઈ જરૂર હતી નથી ઓપ્શન સી આપણો જવાબ રહેશે સાના બીજનો ફેલાવો પવન દ્વારા થતો નથી તો આંકડો છે કણજી છે અને શીમડા આ ત્રણે ત્રણનો ફેલાવો પવનથી થાય છે જ્યારે ગોખરૂનો ફેલાવો છે એ પવન દ્વારા કરવામાં આવતો નથી મહેશ એક વાડકામાં પલાળીને રાખેલા બીજમાંથી એક બીજ લઈ તેને હાથ વડે દબાવે તો તેના બે ફાડા થતા નથી બે ફાડા ન થાય એટલે એક દળી બીજ હોય બરોબર તો આપણે નીચે ઓપ્શનમાં જવું મકાઈના બે ફાડા થાય ન થાય બસ તો એ આપણો જવાબ આવી જાય વટાણાના બે ફાડા થઈ શકે મગફળીના બે ફાડા થઈ શકે મગના તો મગની દાળ બને એટલે બે ફાડા થઈ શકે તો આપણો જવાબ આવશે ઓપ્શન એ બરાબર હાઉસાદ સિમ્પલથી સમજવાનું સાના બીજનો ફેલાવો પાણી દ્વારા થતો નથી તો કમળનો બીજ છે એ પણ પાણી દ્વારા ફેલાય તકમરિયા છે રજકો છે આ પાણી દ્વારા ફેલાય છે જ્યારે કણજી છે બરોબર એ પાણી દ્વારા ફેલાતા નથી બાજરીના કેવા બીજ સારી જાતના હોય તો પાણીમાં ડૂબી જાય એ સારી જાતના બીજ ગણાય છે સાના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય તો ગાઢરૂના બીજનો ફેલાવો છે એ પ્રાણીઓ દ્વારા થાય છે નીચેનામાંથી માંથી કયું કઠોળ છે બરોબર તો બાજરી નથી મકાઈ નથી ઝાઉ નથી તો વાલતો છે બસ વાલ પ્રત્યે મને વાલ આવ્યો બરાબર બીજને ઉગવા માટે તેમજ સારી રીતે વિકસવા માટે શું જરૂરી હોય તો હવા ગરમી અને પ્રાણી બધાની જરૂર હોય છે પાણીઓ નો પ્રાણીની તો આપણે બધાની જરૂર છે તો હવા ગરમી અને પાણીની જરૂર હોય સાના બીજનો ફેલાવો ગુરુત્વાકર્ષણ દ્વારા થાય છે તો બારમાસીના બીજનો ફેલાવો છે એ ગુરુત્વાકર્ષણ દ્વારા થાય છે સાના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય તો રજકો

નીચેના પૈકી ક્યુ દ્વિદળી બીજ નથી તો અડદની દાળ બને ચણાની બને વાલના બે પડે તો જુવાર છે એને તમે એના ઉપર મારો એટલે ભૂકો થઈ જાય એટલે બીજ નથી સાના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે તો આંકડાનો ફેલાવો છે એ પવન દ્વારા થાય છે સાના બીજમાં ખાંચ સ્પષ્ટ દેખાય છે તો વટાણાના બીજની અંદર તમને ખાંચ સ્પષ્ટ જોવા મળે છે નીચેના પૈકી ક્યુ એક દળી બીજ નથી એનો મતલબ કે દ્વિદળી છે તો ચણા છે એ દ્વિદળી આપણે ચણાની દાળ આવે છે બસ આપણે જવાબ મળી ગયો નીચેના પૈકી ક્યુ અનાજનું બીજ છે બરાબર તો અનાજ કેને કહેવાય તો કે ભાઈ મકાઈ ઘઉં બાજરી એને આપણે અનાજ કહીએ છીએ અને આ બધા કઠોળ વાલ મગ મઠ બરોબર નીચેના પૈકી ક્યુ દ્વિદળી બીજ છે તો મગ છે એની આપણે દાળ બનાવીએ એટલે સીધી ખબર પડી જાય કે મગ છે એ દ્વિદળી છે જેના બે ભાગ થઈ શકે

કઈ વનસ્પતિ ઔષધિ તરીકે ઉપયોગી છે તો અરડુસી છે એનો ઉપયોગ ઔષધિ તરીકે થાય છે જનરલી ઉધરસની દવામાં એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે કઈ વનસ્પતિ સંયુક્ત પર્ણ ધરાવે છે તો લીમડો બરોબર લીમડાનું આમ હોય બરોબર તો આ બાજુ પાન આ બાજુ પાન આ બાજુ પાન આ બાજુ પાન મતલબ આવી રીતે પાન પાન આવી રીતે જોડાયેલા હોય તો એ સંયુક્ત પર્ણો ધરાવે છે કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે તો કેળના પાનની અંદર સમાંતર શિરા વિન્યાસ જોવા મળે છે બરોબર તમે કેળ જોયું જશે આમ લાંબુ બધું હોય મારી ડિઝાઇન ઉપર નો જતા બરોબર પછી આવી રીતે કેળના પાન મામા મામામા હોય બરોબર પાંદડું એ કોઈ એની અંદર જુદા જુદા ભાગો પાડેલા હોય છે પછી કેવા પ્રકારના પર્ણ માં સમાંતર શિરાવિનિયા જોવા મળે છે તો સીધા ચિરાય શક્તા પર્ણોની અંદર હવે કેળનું પાન હોય બરોબર એને તમે સીધા તમારે કાપવું હોય તો તમે કાપી શકો બરાબર કારણ કે એવડું મોટું એનો વચ્ચેનો જ ભાગ હોય બરોબર ત્યાંથી તમે સીધી બ્લેડ મારો અથવા કે ધારદાર વસ્તુ મારો એટલે એના બે કટકા થઈ શકે છે કઈ વનસ્પતિના પર્ણમાં ઝાલાકાર સિરાવેનિયાસ હોય છે તો વડનું જે પાંદડું હોય એની અંદર ઝાલાકાર સિનાવેનિયાસ જોવા મળે છે કઈ વનસ્પતિ આરોહી પ્રકાંડ ધરાવે છે તો વાલ છે એ આરોહી પ્રકાંડ ધરાવે છે સાનો છોડ પ્રમાણમાં લાંબુ આયુષ્ય ધરાવે તો તુલસીનો છોડ છે એ લાંબુ આયુષ્ય ધરાવે છે કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે તો વડ છે એ લાંબુ આ વિશે ધરાવે છે આપણે કબીર વડ ખાતે આશરે છસો વર્ષ જેટલો જૂનો વડ છે કઈ વનસ્પતિ વિસર્પી પ્રકાંડ ધરાવે છે તો ધરો છે એ વિસર્પી પ્રકાંડ ધરાવે છે સામાન્ય રીતે ચાર થી છ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી વનસ્પતિ હોય એને આપણે ક્ષુપ વનસ્પતિ કહીએ છીએ ચાર ફૂટ થી ઓછી ઊંચાઈ ધરાવતી હોય એને આપણે વેલા કહીએ છીએ બરોબર છે પછી નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ છે તો આંબો હોય તો એને વૃક્ષ કહેવાય જામફળી તો કઈ એવડી બધી મોટું હોય ઝાડ બહુ મોટું હોય બરોબર એટલે એને ક્ષુપ કહેવામાં આવે છે અને અને તો સાવ નાની હોય હોય એને એને તમે તમે છોડ કહી શકો પણ જ કહેશો જ્યારે આંબાનું ઝાડ બહુ મોટું એટલે તમે વૃક્ષ નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે તો જાસૂદ છે એ ક્ષુપ વનસ્પતિ છે કઈ વનસ્પતિના મૂળને સહેલાઈથી ઉખેડી શકાય તો બાજરીના મૂળ હોય એને તમે સહેલાઈથી ઉખેડી શકો છો નીચેના પૈકી કઈ વેલા પ્રકારની વનસ્પતિ છે તો વાલ છે એ વેલા પ્રકારની વનસ્પતિ છે 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 નીચેના ભાઈ કી ક્યો પાણીનો સ્ત્રોત નથી તો નદી સરોવર કૂવો આકાશ નહીં આવે બરોબર વરસાદ ને તમારે પાણીનો સ્ત્રોત કેવો હોય તો તમે કહી શકો પણ આકાશને કહી શકો નહીં નીચેનામાંથી પાણી બચાવવા માટેની કહેવત કઈ છે તો જળ એ જ જીવન છે બરોબર બહાર ગાવે બોલી બદલાય પાણી માટે નથી બરોબર પાણી દૂષિત થવાની ક્રિયાને તો કે આપણે જળ પ્રદૂષણ કહીએ છીએ રિચાર્જ પદ્ધતિથી નીચેનામાંથી સામા પાણીનું સ્તર ઊંચું લાવી શકાયું છે છે તો આ સિસ્ટમ એ કુવા માટે રજૂ કરાય છે પાણીના વાયુ સ્વરૂપને શું કહેવામાં આવે છે તો આપણે એને વરાળ કે બાષ્પ ઉપનામથી ઓળખીએ છીએ એમાં હવે ઉપનામ ધારણ કરે તખલ્લુસ વરાળને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો બાષ્પના નામે ઓળખવામાં આવે છે પાણીમાંથી વરાળ બનવાની ક્રિયાને શું કહેવાય તો પાણી બળે ગરમ થાય અને એમાંથી વરાળ બને તો એને બાષ્પીભવન ભવન કહેવામાં આવે છે પાણી આપણને જ્યાંથી મળે તેને શું કહેવાય તો કે એને જળ સ્ત્રોત કહેવામાં આવે છે એમાં આપણે ઉપર જોયું નદી સરોવર કૂવો પાણીનો સર્વોત્તમ જળ સ્ત્રોત હોય તો આપણે એને કહી છે વરસાદ બરોબર કહે છે વરસાદ એ સર્વોત્તમ જળ સ્ત્રોત છે આમાંથી કઈ રીતથી જળસંચય ન કરી શકાય તો કે ડેમ બનાવીને જળ સંચય કરવો એટલે પાણીને સંગ્રહ સંગ્રહ કરવાનો તો ડેમ બનાવીને કરી શકાય થી કરી શકાય કુવામાંથી પાણી કાઢીને એટલા ગાઢો તો એને તમે વાપરું કહેવાય તો એને બચાવવું ન કહેવાય ખેત તળાવડી બનાવીને તમે બચાવી શકો તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી બરાબર પછી પાણીનો સૌથી મુખ્ય સ્ત્રોત કયો છે તો સર્વોચ્ચ અને મુખ્ય સ્ત્રોત છે વરસાદ સૌથી શુદ્ધ પાણી ક્યુ હોય તો વરસાદનું પાણી સૌથી શુદ્ધ હોય

જ્યારે મોટા બની જાય છે ત્યારે ગુરુત્વાકર્ષણ બળના લીધે નીચે તરફ ખેંચાય છે અને આપણે એને વરસાદ કહીએ છીએ દરિયાના ખારા પાણીમાંથી બનતી વરાળમાં શું હોય છે તો શુદ્ધ પાણીની બાષ્પ રહેલી હોય છે પાણીની વરાળમાંથી વાદળ બંધાવવા માટે શાની જરૂર છે તો કે ધૂળના રજકણોની જરૂર રહેલી છે પાણીની વરાળ ઠંડી પડી પાણીના ટીપામાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવાય તો કે ઠારણ ક્રિયા કહેવામાં આવે છે એનું બીજું નામ હોય છે ઘનીભવન શું કહેવાય ઘનીભવન તો ઠારણ ક્રિયા અથવા ઘનીભવન જે લખવું હોય એ આપણે જવાબમાં લખવાનું વરસાદના પાણીને વહી જતું અટકાવી તેનો સંગ્રહ કરવો તેને શું કહેવાય તો એને જળ સંચય કહેવામાં આવે છે ગામમાંથી નદી પસાર થતી ન હોય તો જળ સંગ્રહ કઈ રીતે કરી શકાય તો ત્યાં તળાવ બનાવી અને તમે જળ સંગ્રહ પૃથ્વી પરના પાણીમાંથી બાષ્પ દ્વારા વાદળ બની પાણી પૃથ્વી પર સ્વરૂપે પાછું આવે તો આખી આખી પ્રક્રિયાને જળચક્ર કહેવામાં આવે છે બરોબર ખરેખર આ બધા પ્રશ્નો એવા છે કે જેની અંદર કમ્પલસરી તમારે વિચારવું પડે મને જો પેપર કાઢવા મોકલે તો હું આવા જ પ્રશ્નો પૂછું બરોબર કારણ કે આની અંદર બહુ સ્માર્ટ હોય બહુ હોશિયાર હોય ને એ બધા એના ડબલા ડબલ થઈ જાય બરોબર આ બધા એવા પ્રશ્નો છે જેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે તો સાદી સિમ્પલ વસ્તુ છે કિલોમીટર સૌથી મોટો એકમ છે સમયનો પ્રમાણભૂત એકમ કયો છે અહીં બધે બધા ઓપ્શન આપેલા છે બધા સમયના જ આપેલા છે બરાબર પણ અહીં પ્રમાણભૂત એકમ પૂછેલો છે એટલે જવાબ આવશે સેકન્ડ એક ચોરસ મીટર બરાબર કેટલા ચોરસ સેમી થાય તો જવાબ આવશે દસ હજાર ચોરસ સેમી સો ગુણા સો થાય એટલે દસ હજાર

તે સમયને શું કહેવાય તો એને એક દિવસ કહેવામાં આવે છે સેન્ટીમીટર કરતા નાનો એકમ કયો છે તો મિલીમીટર છે છે એ સેન્ટીમીટર નાનો એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા કિલોમીટર થાય તો નવ પોઈન્ટ છેતાળીસ ગુણ્યા દસની ઉપર બાર ઘાત એ કેટલા કિલોમીટર થાય છે એક પ્રકાશ વર્ષ બરાબર નવ પોઈન્ટ ગુણ્યા દસ ની ઉપર બાર ઘાત ક્ષેત્રફળનો એકમ નીચેના પૈકી કયો છે તો ચોરસ મીટર છે બરાબર એક છન્નુ જીરો ચોવીસ ચોરસ કિલોમીટર ગુજરાતનું ક્ષેત્રફળ છે અને ભારતનું બત્રીસ ઇતિહાસથી બે ત્રેસઠ ચોરસ કિલોમીટર પૃથ્વી પર કોઈ પણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટે વ્યવહારિક રીતે કયો એકમ વાપરવામાં આવે છે તો કિલોમીટર નો એકમ વાપરવામાં આવે છે દોડની સ્પર્ધામાં વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળને સ્ટોપ વોચ કહેવામાં આવે છે એક દિવસમાં કેટલા કલાક હોય તો ચોવીસ કલાક હોય કેટલા પખવાડિયાનો એક મહિનો હોય તો બે પખવાડિયા એટલે કે પંદર પંદર દિવસ બે વાર ભેગા થાય બરાબર એટલે એક મહિનો બને છે અવકાશી પદાર્થો વચ્ચેનું અંતર કયા એકમમાં મપાય છે તો પ્રકાશ વર્ષની માલપા માપવામાં આવે છે અનિયમિત આકારના પાંદડાની સપાટીનું ક્ષેત્રફળ શોધવા શેનો ઉપયોગ કરશો અનિયમિત આકાર છે એટલે તમારે ગ્રાફ પેપરનો ઉપયોગ કરવો પડે તમારા વિજ્ઞાનના પુસ્તકની લંબાઈ માપવા કયા એકમનો ઉપયોગ કરશો તો સેન્ટીમીટરનો ઉપયોગ થાય છે પ્રકાશ વર્ષ સાનો એકમ છે તો અંતર માપવા માટેનો એકમ છે પંદર દિવસના સમયગાળાને શું કહેવાય તો કે પખવાડિયું કહેવાય અઠવાડિયું તો કે સાત દિવસના સમયને અઠવાડિયું કહેવાય બરાબર આપને એમ લાગે આઠ હશે પણ એ ખોટું પડે બરાબર મહિના તો કે ભાઈ મહિનામાં ત્રીસ હોય એકત્રીસ હોય મોજ આવે તો ક્યારેક અઠ્યાવીસ હોય અને ક્યારેક ફેબ્રુઆરી હોય તો અઠ્યાવીસ ઓગણત્રીસ બે પણ હોઈ શકે છે વર્ષમાં ત્રણસો ને પાસઠ દિવસો સામાન્ય રીતે હોય છે લીપ હોય તો ત્રણસો છાસઠ હોય છે એક સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય છે તો દસ મિલીમીટર થાય છે એટલે દસ મિલીમીટર ભેગા કરો એટલે એક સેન્ટીમીટર બને છે એ સાધનો વડે આપણા કામ સરળતાથી અને ઝડપથી થઈ જાય તેવા સાધનોને કેવા કહેશો તો કે ભાઈ એને સાદા યંત્રો કહેવાય છે નીચેનામાંથી કયું જટિલ યંત્ર છે તો સીવવાનો સંચો છે એ જટિલ યંત્ર છે નીચેનામાંથી કયો સાદા યંત્રનો પ્રકાર નથી તો સાણસી છે એ સાદા યંત્રનો પ્રકાર નથી એ જટિલ યંત્ર ગણાય છે સાદા યંત્રના કેટલા પ્રકાર છે તો કુલ છ પ્રકાર છે નીચેના પૈકી કયું ફાચર પ્રકારનું સાદું યંત્ર છે તો છરી છે એ સાદું યંત્ર છે અને ફાચર પ્રકારનું જેને એક જ સાજો એને કાપવા માટે ઉપયોગી બનતું હોય તો કાતરની અંદર બે સાઈડ હોય કાપવા માટે ઉપયોગી તો બને જ તે બરાબર પણ એક સાઈડ હોવી જરૂરી છે નીચેનામાંથી કયું ઉચ્ચાલનનું ઉદાહરણ છે તો સુડી છે એ ઉચ્ચાલનનું ઉદાહરણ છે આપણે કાપી પછી એમ ખોલવી પડે બરાબર તો એ ઉચ્ચાલનનું ઉદાહરણ છે કોઈ પણ બે પાટિયાને મજબૂતાઈથી જોડવા શાનો ઉપયોગ થાય તો કે સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે પૈડું જેના પર બેસાડવામાં આવે એને તમે શું કહેશો તો એને ધરી કહેશો ધારી નહીં કહેવો ધરી કેસી ઠંડા પાણીની બોટલને સહેલાઈથી ખોલવા માટે ક્યુ સાદું યંત્ર વપરાય છે તો આપણે એને ઓપનર કહીએ છીએ સાદી ભાષામાં એને ચાવી કહેવામાં આવે છે સોડા લેવા જાય અહીંયા આપણે માગતા પહેલાં બે કે તેથી વધુ સાદા યંત્રોનો ઉપયોગથી જે સાધન બને તો એને જટિલ યંત્ર કહેવામાં આવે છે ગરગડીનો ઉપયોગ કરવાથી શો ફાયદો થાય તો કે બળની દિશા તમે બદલી શકો છો પછી સીવવાના સંચામાં વપરાતી સોય એ કયા પ્રકારનું સાદું યંત્ર છે તો ફાચર પ્રકારનું સાદુ છે કાપડ કાપવા માટે કયું સાદું યંત્ર વપરાય છે તો કાતર વાપરવામાં આવે છે સાણસી કયા પ્રકારનું સાદુ યંત્ર છે તો ઉચ્ચાલન પ્રકારનું સાદું યંત્ર છે દાતરડું કયા પ્રકારનું સાદું યંત્ર છે તો ફાચર પ્રકારનું સાદુ યંત્ર છે દાદર કયા પ્રકારનું સાદુ યંત્ર છે તો ઢાળ પ્રકારનું સાદુ યંત્ર છે જેક કયા પ્રકારનું સાદુ યંત્ર છે તો સ્ક્રૂ પ્રકારનું સાદુ યંત્ર છે નીચેનામાંથી ક્યુ ફાચરનું ઉદાહરણ નથી તો સોય છે પાવડો છે કુહાડી છે પણ પકડ છે એ ફાચરનું ઉદાહરણ નથી ચીપીઓ કયા પ્રકારનું સાદું યંત્ર છે તો ઉચ્ચાલન પ્રકારનું સાદુ યંત્ર છે અને નીચેનામાંથી ક્યુ સાદા યંત્રનું ઉદાહરણ નથી બરોબર તો કાતર છે જેક છે દાતરડું છે એ બધા છે પણ યંત્રનું ઉદાહરણ નથી ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે છે નીચેનામાંથી સંપૂર્ણ પારદર્શક પદાર્થ કયો છે તો સંપૂર્ણ પારદર્શક છે હવા ટોટલી પારદર્શક તમે આર પર જોઈ શકો બરોબર સૂર્ય ગ્રહણ થાય ત્યારે વચ્ચે ખાલી જગ્યા હોય છે તો ચંદ્ર છે એ સૂર્યગ્રહણ વખતે પૃથ્વી અને સૂર્યની વચ્ચે હોય છે ચંદ્ર પર જે પ્રકાશ પડે છે તેમાંથી કેટલા ટકા પ્રકાશનું શોષણ થાય છે તો ત્રાણું ટકા પ્રકાશ છે એનું શોષણ થાય છે અને સાત ટકા પ્રકાશ જ પહોંચે છે ચંદ્રગ્રહણ થાય ત્યારે વચ્ચે શું હોય છે તો કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે અને પૃથ્વીના પડછાયાના લીધે ચંદ્રગ્રહણ થાય છે પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવવાથી પ્રકાશ અવરોધાય છે ત્યારે શું બને તો કે થાય છે પણ ચંદ્ર છે નિર્ધારિત છે ચંદ્ર પર જે પ્રકાશ પડે છે તેમાંથી કેટલા ટકા પ્રકાશ પરાવર્તન પામી પૃથ્વી સુધી પહોંચે તો સાત ટકા પૃથ્વી સુધી પહોંચે છે બાકી આપણે ઉપર જ જોયું ત્રાણું ટકાનું શું થઈ જાય છે શોષણ થઈ જાય છે પ્રકાશનું સૌથી મહત્વનું ઉદગમ સ્થાન તો સૂર્ય છે ઉર્જાનો અખૂટ સ્ત્રોત તો કે સૂર્ય છે આ પ્રશ્ન પૂછાયેલો છે પ્રકાશ કેવી રેખામાં ગતિ કરે છે તો સીધી રેખામાં ગતિ કરીને આવે છે પ્રકાશનું ઠંડુ કુદરતી જે ઉદગમ સ્થાન છે બરોબર ક્યુ છે તો આગ્યો છે એ પ્રકાશનું ઠંડુ કુદરતી ઉદ્ગમ સ્થાન છે ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે નીચેના માંથી ક્યુ પ્રકાશનું કુદરતી ઉદ્ગમ સ્થાન નથી તો સૂર્ય છે આગ્યો છે તારા છે મીણબત્તી કૃત્રિમ છે બરાબર કુદરતી નથી જે પદાર્થમાંથી વધુ પ્રકાશ પસાર થઈ શકે તો એને આપણે પારદર્શક પદાર્થ કહીએ છીએ આપણને વસ્તુ ક્યારે દેખાય જ્યારે વસ્તુ પર પ્રકાશ પડે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ અંધાર નથી જોઈ શકતા સાદી અને સિમ્પલ વસ્તુ છે ને જે પદાર્થમાંથી વધુ પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને શું કહેવામાં આવે છે તો તેને અપારદર્શક પદાર્થ કહેવામાં આવે છે નીચેનામાંથી ક્યુ પ્રકાશનું કૃત્રિમ ઉદભવ સ્થાન નથી બરોબર તો તારા છે કુદરતી ઉદભવ સ્થાન છે જ્યારે બલ્બ છે ફાનસ છે ટોર છે આ બધા કૃત્રિમ ઉદભવ સ્થાન છે સૂર્યગ્રહણની ઘટના ક્યારે થાય તો કે અમાસના દિવસે થાય તો ચંદ્ર એના પછીનો જ પ્રશ્ન છે ચંદ્રગ્રહણની ઘટના ક્યારે થાય છે તો પૂનમના દિવસે થાય છે પ્રકાશના ઉદભવસ્થાન બરાબર અવાજ ને બીજું શું કહેવામાં આવે છે તો અન ને ધ્વનિ કહેવામાં આવે છે બાકી હાથ ને ત્રાળ ને રાળ એ બધું આપણે કહેતા હોય બરાબર નીચેનામાંથી અવાજ કઈ રીતે ઉત્પન્ન થતો નથી તો ધ્રુજારી હોય તો એનાથી થાય વસ્તુ ઘસવાથી થાય વસ્તુ અથડાવાથી થાય વસ્તુને તમે ધીમેથી અડો તો એમાંથી કોઈ અવાજ આવતો નથી એટલે ઓપ્શન બી છે એ આપણો જવાબ રહેશે બોલનાર અને ધ્વનિનું પરાવર્તન કરનારની સપાટી વચ્ચે સત્તર મીટર કરતાં ઓછું અંતર હોય તો પ્રતિધ્વનિનું શું થાય તો કે મૂળ અવાજની અંદર ભળી જાય છે પડઘો સાના કારણે ઉત્પન્ન થાય તો અવાજના કારણે પડઘો ઉત્પન્ન થાય છે જોરથી મારવાથી અવાજ ઉત્પન્ન થાય છે તો પીપુડીમાં મેળામાં ઓલી હોય બરાબર લાંબી લાંબી આમ ઉપરથી આમ ફળ્યું લાંબી લાંબી નીકળતી હોય બરોબર તો એ પીપુડી જોઈએ એક પ્રકારની સિસોટીમાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય તો હવા જોઈ તમે ફૂંક મારો બરોબર તો એનાથી જ અવાજ ઉત્પન્ન થાય છે તબલામાં સાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય તો ચામડાનું પળ હોય છે એના લીધે અવાજ કેટલી રીતે ઉત્પન્ન થાય તો ત્રણ રીતે ઉત્પન્ન થાય છે નીચેનામાંથી કોને ઘોઘાટ કહી શકાય બરાબર લયબદ્ધ ગવાતી પ્રાર્થનાને તમે ઘોઘાટનો કહી શકો રેડિયોમાં વાગતું સંગીતને ઘોઘાટનો કહી શકો પક્ષીઓના કલરોને ઘોઘાટનો કહી શકો શાક માર્કેટના અવાજોને તમે ડેફિનેટલી ઘોઘાટ કહી શકો બરાબર આલો બકાલો બકાલ બકાલ બકાલો બરોબર એ વેચતા હોય ને બરાબર એ શાકભાજીવાળા બરોબર તો એ બધા છે એને તમે ઘોઘાટ કહી શકો બરોબર કારણ કે બધા કોઈ મેથીન કોથમરીન બટેકાન દહ ના કિલો આઠના કિલો પાંચ ના કિલો એ બધું વેચતા હોય બરોબર એ બધા દેખારું કરતા હોય સામાં અવાજનું પ્રસરણ સૌથી ઝડપી થાય તો કાચની અંદર અવાજનું પ્રસરણ છે એ સૌથી ઝડપી થાય છે કયા સાધનમાં તાર ધ્રુજવાથી અવાજ ઉત્પન્ન થાય તો સિતારની અંદર તાર ધ્રુજે અને અવાજ ઉત્પન્ન થાય છે નીચેનામાંથી કઈ જગ્યાએ બોલવાથી પડઘો સંભળાય નહીં બરોબર તો ઘરના રૂમમાં તમે બોલો તો પડઘો સંભળાતો નથી કારણ કે એની અંદર વસ્તુ હોય રૂમ આખે આખો ખાલી હોય બરોબર જો અને તમે બોલો તો એમાં પડઘો સંભળાય છે હવામાં અવાજની ઝડપ કેટલી હોય છે ત્રણસો ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ અમુક બુક ની અંદર ત્રણસો તેત્રીસ લખેલું છે બરોબર તો યાદ રાખવાનું જે આપ્યું હોય પણ આ જીસીઆરટી છે જીસીઆરટી એને પીતો કહેવામાં આવે અને પિતાથી આગળ કોઈ ન હોય બરોબર એટલું યાદ રાખવાનું અવાજનું પ્રસરણ સેમાં થઈ શકતું નથી તો શૂન્યાવકાશમાં અવાજનું પ્રસરણ ન થઈ શકે શાળાના ઘંટનો અવાજ શા કારણે પેદા થાય છે તો એની ધ્રુજારીના કારણે પેદા થાય છે તંબુરામાં શાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય તો એના તારના લીધે ઉત્પન્ન થાય છે સૂર્ય પર થતા ધડાકા શાના કારણે પૃથ્વી સુધી સંભળાતા નથી કારણ કે શૂન્યાવકાશ આડો આવી જાય છે અને શૂન્યાવકાશની અંદર કોઈ અવાજ પ્રસરી શકતો નથી નીચેનામાંથી કઈ જગ્યાએ મોટેથી બોલવાથી પડઘો સંભળાય છે તો ડુંગરની સામે નગારામાં સાની ધ્રુજારીથી અવાજ ઉત્પન્ન થાય તો ચામડાના પડના લીધે એકસાથે વિવિધ અસ્તવ્યસ્ત અવાજો ભેગા થાય તેને શું કહેવાય તો એને કહેવામાં આવે છે ઘો ઘાટ તો મિત્રો આ પાઠને આપણે અહીં રાખીએ છીએ બરોબર અને આપણે મળશું નેક્સ્ટ પાર્ટ સાથે ત્યાં સુધી નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત Bye-bye.